નમસ્કાર દર્શક મિત્રો હું પૂજા સ્વાગત કરું છું આપનું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના સુરતના આંગણે પ્રારંભ ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી માત્ર ત્રણ અઠ્યાસી ફૂટ ખાલી સુરતમાં વધુ દોઢ ઇંચ વરસાદ ખાબક્યો પાડેસરામાં નવા બિલ્ડિંગમાં લિફ્ટ પડતા બે મજૂના મોત યુવતી પર ગેંગરેપ કરનારા પાંચ પૈકી ત્રણ આરોપી ઝડપાયા સુરત ક્રેડાઈ દ્વારા સરસાણા ટ્રેડ એન્ડ સેન્ટર ખાતે દિવસના સ્માર્ટ સુરત પ્રોપર્ટી ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનું શુક્રવારે સવારે સાંસદ અને કક્ષાના મંત્રી દર્શનાબેન જરદોસ સહિતના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું સુરતના સરસાણા ટ્રેન્ડ એન્ડ કન્વર્સેશન સેન્ટર ખાતે સુરત ક્રેડાઈના પ્રોપર્ટી ફેસ્ટ બે હજાર બાવીસના ઉદઘાટન સમારોહમાં સાંસદ અને રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન જદોશે જણાવ્યું હતું કે પાછલા ત્રણ દાયકામાં સુરત શહેરમાં જે પ્રકારે બાંધકામ ક્ષેત્રનો વિકાસ થયો છે તે અદ્ભુત છે ખાસ કરીને સુરત મહાનગરપાલિકા દ્વારા ફ્લાયઓવર બ્રિજ અને તાપી નદી પરના અદ્યતન બ્રિજ બનાવવા સાથે સુરતના વિકાસમાં સી ફાળો આપવામાં આવ્યો છે બાંદકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા બિલ્ડરોએ પણ દીર્ઘ દ્રષ્ટિ રાખીને તમામ સ્તરે સુરતના વિકાસમાં યોગદાન આપ્યું છે આ પ્રસંગે સુરત મહાનગરના મેયર હેમાલીબેન બોઘાવાલા પાલિકા કમિશનર બચ્છાની દીપાની મંત્રી મુકેશ પટેલ પુણેશ મોદી ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા મંત્રી વિનુ મોરડિયા પોલીસ કમિશનર કુમાર તોમર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સુરત ક્રેડાઈના ચેરમેન રવજીભાઈ પટેલ પ્રમુખ સંજય માંગુક્યા ઉપ પ્રમુખ વિજય ધામેલિયા સહિતના અગ્રણીઓએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું સુરત વિકાસમાં બાંધકામ ઉદ્યોગના ફાળા વિશે રવજીભાઈ પટેલ અને વિજય ધામેલિયાએ વિગતો આપી હતી ઉકાઈ ડેમના ઉપરવાસમાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા વરસાદના કારણે ડેમની સપાટીમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે ડેમમાં પાણીની આવક ચાલુ રહેતા જેટલો ઇનફ્લો છે એટલો જ આઉટફ્લો રાખીને ડેમની સપાટી મેન્ટેન કરવા માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ઉકાઈ ડેમના ઉપરવાસમાં મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને તાપી જિલ્લામાં પડી રહેલા વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીનો ઇન્ફ્લો નવ્વાણું હજાર ત્રણસો ચોસઠ ક્યુસેક જેટલો છે તેમજ ડેમની સપાટી ત્રણસો એકતાલીસ પોઈન્ટ બાર ફૂટ ઉપર પહોંચી છે ઉકાઈ ડેમની સપાટી હાલમાં તેના ભયજનક લેવલથી માત્ર ત્રણ અઠ્યાસી ફૂટ પર જ દૂર છે જેથી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે ડેમમાં જેટલું પાણી આવે છે એટલું તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે હાલમાં ઉકાઈ ડેમમાંથી નવ્વાણું હજાર ત્રણસો ચોસઠ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ઉકાઈમાંથી પાણી છોડવામાં આવતા સુરત શહેરમાં રાંદેર અને સિંગળપુરને જોડતા વિયરકમ કોઝવેની સપાટીમાં પણ વધારો થયો છે હાલમાં વિયરકમ કોઝવેની સપાટી નવ પોઈન્ટ બાર મીટર પર છે અને કોઝવેમાંથી તાપી નદીમાં બે લાખ આઠ હજાર નવસો ત્રાણું ક્યુસેક પાણી ઠરવાઈ રહ્યું છે જેના કારણે સુરત શહેરમાં તાપી નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે હાલમાં સુરત શહેરમાં પૂરની કોઈ શક્યતા નથી લોકોને ગભરાવાની કોઈ આવશ્યકતા ન હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે ઉકાઈ ડેમમાં જે પ્રકારે પાણીની આવક થઈ રહી છે તેને ધ્યાનમાં રાખીને ડેમની સપાટી મેન્ટેન કરવામાં આવી રહી છે સુરત શહેર અને જિલ્લામાં સતત વરસાદી માહોલ જામ્યો છે છેલ્લા એક સપ્તાહથી દરરોજ વરસાદી ઝાપટા પડી રહ્યા છે ત્યારે શુક્રવારે વહેલી સવારે પણ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો વરસાદી વાતાવરણને કારણે શહેરના હવામાનમાં ઠંડક પ્રસરી છે સુરત શહેરમાં છેલ્લા એક સપ્તાહથી દરરોજ ક્યાંક ઝાપટા સ્વરૂપે તો ક્યાંક ધોધમાર સ્વરૂપે વરસાદ પડી રહ્યો છે શુક્રવારે વહેલી સવારે પણ શહેરમાં વરસાદ પડ્યો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું અને શહેરના આકાશે સતત વાદળા છવાયેલા રહ્યા હતા શહેરમાં દિવસ દરમિયાન અંદાજે દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો સુરતમાં વરસાદી વાતાવરણ રહેવાના કારણે મહત્તમ તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો થવા સાથે સુરત શહેરનું મહત્તમ તાપમાન માત્ર ડિગ્રી નોંધાયું હતું જ્યારે સુરતનું લઘુત્તમ તાપમાન ડિગ્રી હતું સુરતમાં વરસાદ પડી રહ્યો હોવાના કારણે હવામાનમાં ભેજના પ્રમાણમાં પણ વધારો થયો છે શુક્રવારે સુરત શહેરના હવામાનમાં ભેજનું પ્રમાણ પંચાણું ટકા જેટલું રહ્યું હતું જ્યારે સુરત શહેરમાં ઉત્તર પશ્ચિમી દિશામાંથી પ્રતિ કલાકે આઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો રહ્યો હતો સુરતમાં આગામી દિવસોમાં હજુ પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે સુરતના પાંડેસરા વિસ્તારમાં નવા બંધાઈ રહેલા એક બિલ્ડિંગની લિફ્ટ ચૌદમાં માળ પરથી તૂટી પડતા બે કામદારોના મોત થયા છે પાંડેસરા તિરુપતિ સર્કલ પાસેના પ્લેટિનિયમ કોમ્પ્લેક્સમાં દુર્ઘટના બની હતી સુરતના પાણેસરા બમરોલી વિસ્તારની તિરુપતિ પ્લેટિનિયમ કોમ્પ્લેક્ષ બિલ્ડિંગના ચૌદમાં માળ પર લિફ્ટ સેટ કરવા સહિત તેનું રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે અચાનક જ આ લિફ્ટનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો અને લિફ્ટ રિપેર કરવાની કામગીરી કરી રહેલા નીલેશ અને આકાશ નામના બે કારીગરો ચૌદ માળની ઊંચાઈ ઉપરથી પટકાયા હતા જેના કારણે આ બંને કારીગરોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા આ ઘટનાને પગલે બાંધકામની સાઇટ પર કામ કરી રહેલા મજૂરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો સ્થાનિક લોકોએ ફાયર વિભાગ તેમજ પોલીસને જાણ કરતા ફાયર અને પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો આ દુર્ઘટના કારીગરોના પગ સ્લીપ થઈ જવાથી સર્જાય છે કે પછી લિફ્ટ સેટ કરી રિપેરિંગ કામ કરવામાં આવતું હતું ત્યારે સર્જાય છે તે અંગે પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે ઘટનાની જાણકારી મેળવવા માટે સુરત પોલીસના ડીસીપી સાગર બાગમાર એસીપી આર એલ માવાણી સહિતના પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી સુરત શહેરના પુણા કુંભારિયા રોડ પર આવેલી માર્કેટ પાસે અવાવરું જગ્યામાં પોતાના મિત્ર સાથે બેસેલી યુવતી પર પાંચ યુવાનોએ ગેંગરેપ કર્યો હતો આ કેસમાં પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે આ અંગે જણાવ્યું હતું કે ગત તારીખ અગિયાર નવ બે હજાર બાવીસના રોજ રાત્રે સાડા આઠ વાગ્યાના સુમારે એક યુવતી પોતાના મિત્ર સાથે કુંભારિયા ગામ જવાન રસ્તા પર આવેલી રઘુવીર માર્કેટ પાસે બેઠી હતી ત્યારે ત્યાં પાંચ અજાણ્યા યુવાનો આવ્યા હતા અને યુવતીના મિત્રને ધાક ધમકી આપી આ યુવતી ઉપર એક પછી એક પાંચે યુવાનોએ પાછવી બળાત્કાર ગુજાર્યો હતો તેમજ ત્યાંથી પલાયન થઈ ગયા હતા બનાવ અંગે પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી આરોપીના નામ કે અન્ય કોઈ વિગતો ન હોવાથી પોલીસે વર્ણનના આધારે સ્કેચ તૈયાર કરીને આરોપીઓને જબ્બે કરવાની કવાયત હાથ ધરી હતી

પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેવદ રઘવીર માર્કેટની સામે કુંભારીયા ગામ જવાના રસ્તા તરફ એક ગેંગરેપનો બનાવ બનવા પામેલ હતા જેમાં તદ્દન અજાણ્યા પાંચ માણસો ગુનેગાર તરીકે તપાસમાં જાણવા મળે આમાં જે ફરિયાદી બેન છે એના મિત્ર સાથે રાત્રે મોટરસાઇકલ ઉપર બેઠા હતા અને ત્યાંથી આવીને એના મિત્રને માર મારી અને આ બેન સાથે દુષ્કર્મ કર્યા સંપૂર્ણ રીતે બ્લાઇન્ડ કેસ હતો કોઈ પણ પ્રકારની સગડ નહોતી પરંતુ આરોપીઓના મળેલ વર્ણનના આધારે એની સાથે સાથે વર્ણન ઉપરથી એના સ્કેચ બનાવવાની કામગીરી પણ હાથ ધરાયેલ હતી જેના આધારે ત્રણ તોમદારોને પકડવામાં પોલીસને સફળતા મળેલ છે જે જેમે આરોપી આ દુષ્કર્મ કર્યાની સાથે સાથે ફરિયાદી બેન્ડના મોબાઈલ પણ લઈ ગયા હતા આ મોબાઈલ પણ પ્રોપર્ટી ફેસ્ટમાં શહેરના જાણીતા બિલ્ડરો દ્વારા ત્યારે સુરતના ટ્રાયોમ ગ્રુપના સુરેશભાઈએ પોતાના અદતન પ્રોજેક્ટ અંગે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે ખાસ વાતચીત કરી હતી રિયલ એસ્ટેટ સુરતના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજીના ટકોરા મારતો આ ભવ્ય ત્રણ દિવસનું એક્ઝિબિશન છે ત્રણ દિવસના આ એક્ઝિબિશનની અંદર સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં આકાર લઈ રહેલા બાંધકામના નવા પ્રોજેક્ટો વિશેની કોમર્શિયલ પ્રોજેક્ટ હોય રેસિડેન્ટ પ્રોજેક્ટ હોય કે પછી ફાર્મ હાઉસના પ્રોજેક્ટ હોય એના વિશેની સંપૂર્ણ વિગતો અને જે શહેરના ક્રીમ પ્રોજેક્ટ છે એની વિગતો અહીંયા દર્શાવવામાં આવી રહી છે સુરત શહેરના સરસાણા ટ્રેડ એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્યારે આપણી સાથે અહીંયા સુરત શહેરના જે ટ્રાયોમ ગ્રુપ છે ટ્રાયોમ ગ્રુપના સુરેશભાઈ છે આપની સાથે સુરેશભાઈ સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝમાં આપનું શું વિશેષતા છે આ જે આખું જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એની શું વિશેષતા છે આ પ્રોપર્ટી શો આપણે સરસામાં થઈ રહ્યો છે એમાં ખાસ કરીબન એક બસો જેવા પ્રોજેક્ટો છે એમાં આપણે ખાસ તો ટ્રાયમ રિયાલિટી દ્વારા ત્રણ પ્રોજેક્ટ આપણા અહીંયા આપણે મૂકવામાં આવ્યા છે ત્રણ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે ત્રણે ત્રણ કેમ્પસ માટે ડિફરન્ટ યાની એક કેમ્પસમાં જ ફાઇવ અને સિક્સ બીએચકે છે સેકન્ડ કે કેમ્પસમાં ટ્રાયમ ખાસામાં આપણે થ્રી ફોર અને ફાઇવ બીએચકે છે અને થર્ડ કેમ્પસમાં થ્રી બીએચકે છે એટલે આ ત્રણ કેમ્પસમાં અલગ અલગ આપણે અલગ અલગ બીએચકેના આપણે ફેસિલિટી રાખવામાં આવી છે લેન્ડસ્કેપિંગ અને એસ્થેટિક લુક બધામાં કોમન આપ્યું છે એટલે એક કરોડથી લઈને પાંચ કરોડ છ કરોડ સુધીના ફ્લેટો છે એમાં પણ એમ્યુનિટીઝમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી એના એક્સચર માટે કોઈ કોમ્પ્રોમાઇઝ નથી અને અગર હું એના હજુ ડિટેલમાં વાત કરીશ સ્ટ્રાયમ પેલેસ એ ત્યાં આગળ પચાસ યુનિટ છે ટુ પોઈન્ટ સેવન એફએસઆઈનું આ છે અને સિલિંગ હાઈટ નોર્મલી લોકો દસ ફૂટ જ આપતા હોય છે આપણે બાર ફીટ સિલિટ ટુ સીલિંગ હાઈટ આપી રહ્યા છે અને ટુ પોઈન્ટ સેવન એફએસઆઈ અને પાંચસો મીટર નો વોકિંગ ટ્રેક છે અદ્યતન ફેસિલિટી સાથેના આ જે નવા પ્રોજેક્ટ છે એને માટે અહીંયા તમામ વિગતો દર્શાવવામાં આવી રહી છે અલગ અલગ ગ્રુપ દ્વારા બસ્સોથી વધારે પ્રોપર્ટી અહીંયા જે ખરીદનાર છે એમને જોવા માટે મળશે આજથી શરૂ થઈ રહેલા આ જે પ્રદર્શન છે એ ત્રણ દિવસ સુધી ચાલવાનું છે અને ત્રણ દિવસમાં હજારો લોકો આ પ્રદર્શનની મુલાકાત લેશે त्रिवेदी कैमरा पर्सन परवेश इंडिया न्यूज गुजरात समाचार में लिए एक ब्रेक नमस्कार अभी गोल्ड ज्वेलरी पर अच्छे ऑफर्स हैं मेकिंग चार्ज प्रति ग्राम पर तीन सौ रुपए तक के डिस्काउंट आप देख सकते हैं कि कल्याण में गोल्ड रेट मार्केट रेट से भी कम है ओह या डायमंड्स में भी अच्छे ऑफर्स हैं। एक लाख रुपए की डायमंड ज्वेलरी खरीदने पर दस हजार रूपए तक की छूट दैट्स ग्रेट कल्याण में खरीदे हुए गहने पर आपको मिलेगा फोर लेवल सर्टिफिकेट अब कस्टमर का और क्या चाहिए और, और भी है मैडम पुरानी गोल्ड ज्वेलरी एक्सचेंज करने पर पुराने गोल्ड के लिए प्रति ग्राम मिलेंगे पचास रूपए ज्यादा ऑफर पे ऑफर ऑफर hmm. पे ऑफर सिर्फ कल्याण ज्वेलर्स में दंतकांति सेंसिटिव दांतों व मसूड़ों की मजबूती व सेंसिटिविटी का इंस्टेंट सॉल्यूशन और दंतकांति नेचुरल व दंतकांति एडवांस है पायरिया पीलापन कैविटी व जम से लड़ने का ब्रह्मास्त्र कौन कहता है रम्मी किसी स्पोर्ट से कम है चैंपियंस तो यहाँ भी बनते हैं रमी कल्चर चैंपियंस का कल्चर इस गेम में वित्तीय जोखिम की संभावना शामिल है और इसकी आदत लग सकती है कृपया जिम्मेदारी ऐसी अपने जोखिम पर खेले વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ સત્તરમી સપ્ટેમ્બર ને સુરતના પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં સેવા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે આ દિવસે વિધાનસભા વિસ્તારમાં બોતેર જેટલા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે

હિન્દુસ્તાનના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ આ જન્મદિવસને એકસો સડસઠ સુરત પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારના તમામ અમારા આગેવાનો ભાજપ પરિવાર એક સેવા દિવસ તરીકે ઉજવણી કરવાના છે આ સેવા દિવસની ઉજવણીમાં અનેક સાંસ્કૃતિક રચનાત્મક વૃક્ષારોપણ હશે વૃદ્ધોનું સન્માન હશે સફાઈ કર્મચારીનું સન્માન ઘર દીવડાઓનું સન્માન કોરોનામાં જેના છત્રછાયા ગુમાવી છે એવા બાળકોને નોટબુક વિતરણ બુક બધીરો સ્કૂલની અંદર જે દિવ્યાંગ બાળકો છે એની સાથે પણ કાર્યક્રમ આમ સમગ્ર દિવસ દરમિયાન અનેક કાર્યક્રમ થવાના છે પણ સૌથી મહત્ત્વનો કાર્યક્રમ અમારા મત વિસ્તારની અંદર હજારો લોકોને લાખો લોકોને આખો દિવસ દરમિયાન અલગ અલગ હોટલ હોય રિક્ષામાં બેસવાનું હોય શાકભાજી લેવું હોય વાણનની દુકાને જવું હોય ડેરી હોય ફરસાણની દુકાન હોય મીઠાઈની દુકાન હોય આ અનેક જગ્યા ઉપર ફરસાણની અંદર પણ સવારથી જ લોચો સાતથી અગિયાર અમારા હિનલભાઈ વાલવાલા ફ્રી કરેલો છે નાસ્તો અમારા વોર્ડના પ્રમુખ સુરેશભાઈ પટેલે પણ એમને ત્યાં નાસ્તો ફ્રી કરેલો છે તો આ પ્રમાણે એક વાતાવરણ ક્રિએટ થાય અને આખો દિવસ સામાન્ય વ્યક્તિઓને એનો લાભ મળે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ નિમિત્તે જે વેપારી વર્ગ છે દુકાનદારો છે એ પોતાનો નફો કરીને ડિસ્કાઉન્ટ આપે અને લોકોને લાભ થાય આર્થિક લાભ થાય એના માટે આ સેવા દિવસની ઉજવણી કરી રહ્યા છે રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ મેઘરાજા ફરી ગુજરાતમાં તોફાની બેટિંગ કરશે નવસારી શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે વરસાદના પગલે નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે હવામાન વિભાગની આગાહી મુજબ નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને પગલે જનજીવન પ્રભાવિત થયું છે જ્યારે નવસારીની વાત કરવામાં આવે તો નવસારીમાં છપ્પન એમએમ જલાલપોરમાં છવ્વીસ એમ ગણદેવીમાં એક્યાસી એમએમ ચીખલીમાં ઇઠોતેર એમ એમ ખેરગામમાં ચુમોતેર એમએમ વાંસદામાં પિસ્તાલીસ એમએમ વરસાદ નોંધાયો છે શુક્રવારે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતા નવસારીના મચ્છી માર્કેટ ટાટા સ્કૂલ શાંતાદેવી વિસ્તાર શાકભાજી માર્કેટ પાસે પાણી ભરાયા હતા જેને કારણે લોકોને ત્યાંથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ક્યાંક ટુ વ્હીલર મોપેટ પાણીમાં ફસાયો હતો ક્યાંક બાળકોને શાળાએ લઈ જતી રિક્ષા અટવાતી જોવા મળી હતી નવસારી શહેર અને જિલ્લામાં ભારે વરસાદને પગલે જનજીવન પર પણ તેની અસર જોવા મળી હતી નવસારીમાં કૌટુંબિક કાકાઓ વચ્ચે જમીન વિવાદમાં પંદર વર્ષથી નવસારીના દરગાહવાળા હોલનો કારભાર સંભાળતા ભત્રીજા પર સવારે ભાડૂતી હુમલાખોરોએ ધારધાર ચક્કુથી હુમલો કરી ભાગી છૂટ્યા હતા ઘાયલ ભત્રીજાનું શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં ટાઉન પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે નવસારીના લુનસીકોઇ નજીક આવેલા દરગાહવાળા હોલનો કારભાર છેતાલીસ વર્ષીય શાહિદ અલી સૈયદ ઉર્ફે બાપુ છલ્લા પંદર વર્ષોથી કરતો આવ્યો હતો સવારે નવ પંદર વાગે શાહિદ અલી દરગાહવાળા હોલ પર પહોંચ્યો તેની પાછળ જ એક સફેદ રંગની મોપેટ પર ત્રણ અજાણ્યા હુમલાવરો પહોંચ્યા હતા જ્યારે બે હુમલાવરો તીક્ષ્ણ ચાકુ સાથે હોલના દરવાજાની અંદર પ્રવેશ્યા હતા અને શાહિદ કાઈ સમજે એ પૂર્વે એના ઉપર હુમલો કર્યો હતો જેમાં એકે શાહિદનો હાથ પકડ્યો અને બીજાએ ઉપરા છપરી પેટ છાતી હાથ પગ પર ચાકુના ઘા મારતા શાહિદ જમીન પર લોહી લુહાણ હાલતમાં પડી ગયો હતો પ્રાણઘાતક હુમલો કરી બંનેમાંથી એક હુમલાવર મોપેટ સવાર સાથી સાથે જ્યારે અન્ય સામેની તરફ ભાગી છૂટ્યો હતો જ્યારે ઘાયલ શાહિદને હોલમાં કામ કરતા લોકો તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું હુમલાના સીસીટીવી ફૂટેજ પણ પોલીસે મેળવ્યા છે અને એને આધારે ભાગી છૂટેલા અજાણ્યા હથિયારોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે દરગાહવાળા પરિવારમાં દરગાહવાળા હોલ સંલગ્ન પચાસ હજાર ચોરસ ફૂટ જગ્યા શાહીદ અલીના પાંચ કાકાઓના નામે ચાલી આવતી હતી જેને લઈને પાંચેય ભાઈઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો જેમાં મુસીલ મુદ્દીન દરગાવાળા સહિત ત્રણ ભાઈઓ અને જાફર શાહ દરગાવાળા સહિત બે ભાઈઓના બે ભાગ પડી ગયા હતા શાહિદ અલી હોલનો મેનેજર હોવાથી મુસીલ મુદ્દીન તરફ રહેતો હોવાથી જાફર શાહને તેના સામે વાંધો હતો લગભગ એક વર્ષ અગાઉ જગ્યાને લઈ મુસીલ મુદ્દીન અને જાફર શાહ વચ્ચે થયેલા ઝઘડામાં શાહિદ અલી પણ હાજર હતો ત્યારે જાફર શાહે શાહિદ ઉપર ગુસ્સો ઉતારી તમનચાર ચોડી દીધા હતા અને સાહિદને ઠેકાણે પાડી દેવાની ધમકી પણ આપી હતી બાદમાં સોશિયલ મીડિયા સાઇટ્સ વોટ્સઅપ પર પણ મેસેજ કરી ધમકી આપતા સાહિદે પોલીસ ફરિયાદ પણ કરી હતી ત્યારબાદ પાંચે ભાઈઓમાં જમીન વહેંચણી મુદ્દે સમાધાન થતાં સાહીઠ ટકા હિસ્સો મુસિનમુદ્દીન અને ચાલીસ ટકા હિસ્સો જાફર અસ્સાહ તરફે આવ્યો હતો ત્યારબાદ પણ શાહિદ અલી દરગાહવાળા હોલનું સંચાલન કરતો આવ્યો હતો જેથી શાહિદના ભાઈ ઇમરાન સૈયદે કાકા જાફર અસ્સા દરગાહવાળા સામે હત્યા કરાવવાનો આરોપ લગાવી નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યારાઓને પકડવાના ચક્રવર્તીમાન કર્યા છે આજ રોજ સવારના સવા નવથી સાડા નવ વચ્ચેની વચ્ચે આવેલ દરગાહ વાલા હોલ પર જે મરણ જણા છે શાહિદ અલી લિયાગત અલી સૈયદ એ પોતાના ઘરથી નીકળીને એ હોલ પર જતા હતા એ દરમિયાન એક્ટિવા પર આવેલા ત્રણ અજાણ્યા ઈસમોએ એમને ચપ્પુના ઘા મારી અને ઈજા પહોંચાડીને એમનું મૃત્યુ નિપજાવેલ છે એ બાબતે એમના મોટાભાઈ છે જે ઇમરાનભાઈ લિયાકત અલી સૈયદ નાઓએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશન આવીને આઈપીસી કલમ ત્રણસો બે એકસો ચૌદ અને જીપીએ કલમ એકસો પાંત્રીસ મુજબની ફરિયાદ આપેલી છે આ આ જે ગુનો બન્યો છે એમાં તપાસ દરમિયાન એવું જણાવેલું છે કે ભાઈ આમનો જે ઝઘડો છે જે ત્રણ અજાણ્યા ઈસમો એમને મારી ગયા છે એમાં એમના કુટુંબિક જમીન બાબતે અગાઉથી ઝઘડાઓને મન દુઃખ ચાલી આવેલ છે એ બાબતે આ બનાવ બનેલ હોય એવી તપ બાબતમાં તપાસ પોલીસ કરી રહી છે અને આ જે સીસીટીવીમાં આરોપીઓ દેખાયા આવે છે એક્ટિવ ઉપર ત્રણે ત્રણ જે અજાણ્યા ઈસમો પચીસથી ત્રીસ વર્ષના તે બાબતે તપાસ કરવા સારું એલસીબી એસઓજી પેરોપોલો સ્કોડ અને નર્સરી ટાઉનના પોલીસોની ટીમો બનાવીને અલગ અલગ જગ્યાએ તપાસ માટે મોકલી આપવામાં આવેલ છે કંઈક અગાઉ આ બાબતે બે થી ત્રણ વર્ષ પહેલાં પણ આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ હતો એ બાબતે પણ તપાસ હલ એ બાબતે કોઈ તપાસ ચાલી રહી છે અને અરજીઓ થઈ છે કે નથી એ બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે અને સગદારો તરીકે જે બી નામ આવે છે એમની પૂછપરછ કરવામાં આવી રહી છે સત્તર સપ્ટેમ્બર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે જેની ઉજવણીના ભાગરૂપે અને પોતાની સંસ્થાના સ્થાપના દિવસ નિમિત્તે અખિલ ભારતીય તીરાપંથ યુવક પરિષદ વિશ્વનું સૌથી મોટો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવશે માત્ર સુરત જ નહીં પરંતુ સમગ્ર દેશ અને વિદેશમાં એક સાથે બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કર્યું છે જેમાં બે હજારથી વધુ બ્લડ ડોનેશન કેમ્પ સાથે અંદાજે બે લાખ બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવશે શનિવાર સત્તર સપ્ટેમ્બરે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે ત્યારે પ્રધાનમંત્રીના જન્મદિવસને લઈ સમગ્ર દેશમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો જોવા મળતા હોય છે તેવામાં સુરત ખાતેથી એક મહત્વનો કાર્યક્રમ સમગ્ર દેશ ખાતે થવા જઈ રહ્યો છે જૈન સમાજ સાથે સંકળાયેલ અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદનો સત્તર સપ્ટેમ્બરે સ્થાપના દિવસ છે ત્યારે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા સુરત ખાતેથી જ સમગ્ર દેશ અને વિદેશમાં વિશ્વનું સૌથી મોટા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે સત્તર સપ્ટેમ્બરના રોજ એક સાથે સમગ્ર દેશમાં અને વિદેશમાં બે હજારથી વધુ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે આ દિવસે મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે જે વિશ્વનું સૌથી મોટું બ્લડ ડોનેશન કેમ્પ હોવાનો દાવો કરવામાં આવ્યો છે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના માજી પ્રમુખ વિમલ કટારિયાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશના નાનાથી લઈને મોટા શહેરો અને ગામડાઓમાં કરવાનું આયોજન કરાયું છે લદ્દાખ અને કાશ્મીર જેવા સેન્ટરોમાં પણ બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવશે જેમાં પ્રથમ વખત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીની ઓફિસ બહાર બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી પોતે હાજર રહેશે અને લોકોનો ઉત્સાહ વધારશે वरा प्रधान दिवस ने रक्तदान थकी ने यादगार बना नमस्कार सबको मैं विमल कटारिया पूर्व अध्यक्ष अखिल भारतीय तेरापन योग परिषद अखिल भारतीय तेरापन योग परिषद 1964 17 सितंबर को इसका स्थापना हुआ और हम हमारी पूरे भारत में और विश्व में तीन से भी ज्यादा शाखा है और हम सेवा संस्कार संगठन के क्षेत्र में अनेकों कार्य कर रहे हैं रक्तदान का कार्य हम लगभग पिछले तीस साल से करते आ रहे हैं 2012 में इसको हमने एक आंदोलन का क्रांति का रूप दिया तब हमने 96,000 ब्लड डोनेट करवाया 2014 में इसका विश्व कीर्तिमान हमने गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में हमारा नाम दर्ज करवाया एक लाख दो यूनिट के साथ इस बार हम 2022 में सबसे बड़ा विश्व का सबसे बड़ा अभियान हम लेके आ रहे हैं 17 सितंबर को हम पूरे विश्व में पूरे भारत के सभी डिस्ट्रिक्ट में लगभग 700 जिले में और लगभग 4000 कैंप हम करने जा रहे हैं 4000 कैंप और लगभग ढाई से तीन लाख यूनिट इस बार हम डोनेट करने जा रहे हैं पूरे भारत में पूरे भारत में हमारी साढ़े तीन सौ शाखाओं में और अन्य जितने भी गवर्नमेंट नॉन गवर्नमेंट एनजीओस हैं चाहे वो रोटरी हो लाइन्स हो क्रॉस हो जितने भी संस्थाएं हैं हमने एक बड़ा हमारा जो दायरा है उसको बड़ा किया है वसुदेव कुटुंब कम की तर्ज पर हम सभी एनजीओ को साथ में जोड़ते हुए पूरे परिवार को हमारा परिवार को बड़ा करते हुए ये रक्तदान का अभियान हम चलाने जा रहे हैं तो आपनों रहे बस, आप सूरत मतरे बस आटलूज समाचार आप रहो इंडिया न्यूज गुजरात